સમાચાર ના પ્રાયોજક છે દીપ કલા સાડી શોરૂમ ડીસા. ભગવાનની પૂજા માટે વપરાતા પૂજન ઘીમાં વેપારીઓ એક્સપાયરી ડેટ અને બેચ નંબર ન લખતા જથ્થો સીજ. એસપીના માર્ગદર્શન હેઠળ કરાઈ કાર્યવાહી. દશામાની સ્થાપના બુધવારે સવારે 4 થી 6:30 વાગ્યા સુધી કરવાનું મુહૂર્ત શ્રેષ્ઠ. માટીના દશામાની સ્થાપના કરવા ઉઠ્યો સૂર. સાતમા પગારપંચનો અમલ થતાં બનાસકાંઠા જિલ્લા કર્મચારી મંડળમાં ખુશી. બેઝિક ગ્રેડ પે અને મોંઘવારી વધારો ઓગસ્ટથી લાગુ. પાલનપુર તાલુકાના આકેસણ ગામના રવિએ ધ ગ્રેટ ખલી સાથે કુસ્તીમાં અજમાવ્યા બે બે હાથ. ખલીની એકેડમીમાં ભરતી થવા દાદાએ વેચ્યા મકાન અને દાગીના. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભાભર પોલીસે બજાર વિસ્તારમાંથી પૂજામાં વપરાતા ઘીના 1600થી વધુ ડબ્બાઓ શંકાના આધારે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાભરમાં સવારે કેટલીક દુકાનમાં અલગ અલગ વેપારીઓ પૂજામાં વપરાતા શંકાસ્પદ ઘીનું વેચાણ કરે છે તેવી ગ્રાહક સુરક્ષાના પ્રમુખની ફરિયાદના આધારે તપાસ કરતા જુદી જુદી દુકાનોમાંથી 1-1 લીટરના 1607 નંગ ડબ્બા તપાસ માટે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ડબ્બાઓ ઉપર મેન્યુફેક્ચરિંગ તારીખ અને બેચ નંબર ન હોવાના લીધે આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જે ખાવા તરીકે વેચાય છે એવી માહિતી મળતા અમે ભાભર પોલીસને જાણ કરેલી અને ભાભર પોલીસે આવી અખાટ બીજી એવી ચીજવસ્તુ કે જેની ઉપર કોઈ પેકિંગ ડેટ મારેલી નથી કે કોઈ બેચ નંબર નથી આવી વસ્તુ ઘણી બધી મળી આવે છે અને ભાભર પોલીસને સાથે રાખી આવો મુદ્દામાલ અમે જપ્ત કરેલો છે અને કંપની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ધાનેરા તાલુકાના વાલેર ગામે સેન્ટર કક્ષાના રમત મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રમત મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. બાળક શિક્ષણ સાથે રમતગમત સાથે મેદાનમાં પણ સારો દેખાવ કરે અને વિવિધ રમત વિશે જાણે અને પોતાના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે શારીરિક શરીર પણ સારું રહે તે હેતુથી રમત મહોત્સવ યોજાતા હોય છે, જ્યારે આ વર્ષના રમત મહોત્સવની પણ શરૂઆત થઈ ગઈ છે. ધાનેરા તાલુકાના વાલેર ગામે પણ સેન્ટર કક્ષા રમત મહોત્સવમાં 345 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. વાલેર પગાર કેન્દ્ર શાળામાં આવતી 8 શાળાના બાળકોએ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો, જેમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક જેવી રમતમાં ભાગ લઈ બાળકોએ પોતામાં રહેલી પ્રતિભા બતાવી હતી, જ્યારે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ તેમને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ રમત મહોત્સવમાં ગામના સરપંચ જગસીભાઈ ઠાકોર, સીઆરસી જેસુંગભાઈ હડિયા, વાલેર પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરી સહિત ગ્રામ લોકો તેમજ શિક્ષકો પણ હાજર રહ્યા હતા. આજે અમારી શાળામાં વાલેર સેન્ટરનો સેન્ટર કક્ષાનો રમતોત્સવ યોજાઈ ગયો છે, જેની અંદર ખોખોમાં ભાઈઓ બહેનોની 9 ટીમો સામેલ થઈ, કબડ્ડીની પણ 9 ટીમો સામેલ હતી અને વ્યક્તિગત રમતો સાથે કુલ 345 બાળકોએ ભાગ લીધેલો. તમામ બાળકોને નાસ્તાનું આયોજન પણ દાતાશ્રી દ્વારા સુંદર રીતે થયેલું અને વિજેતા ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આમ સુંદર રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. સુરીગામ તાલુકાના મોરવાડા ગામે હડકાયા ભૂંડના આતંકથી 6 લોકો ઘાયલ થયા હતા. બનાસકાંઠાના સુરીગામ તાલુકાના મોરવાડા ગામે હડકાયા ભૂંડે 6 લોકોને બચકા ભરતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોરવાડા ગામે એક ભૂંડને અડકવા ઉપડતા તેણે 6 જેટલા લોકોને બચકા ભર્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તો બીજી તરફ ભૂંડના આતંકના પગલે ગામના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. અડકાયા ભૂંડના હુમલામાં ચમનાભાઈ હમીરભાઈ મેઘાણી, રાયચંદભાઈ ગોવિંદભાઈ મકવાણા, સુરાભાઈ ભેમાભાઈ મેઘાણી, ધનાભાઈ ધોળાભાઈ રબારી, ખેમાભાઈ ઠાકરભાઈ બોરુચા, અચાભાઈ તલાભાઈ મેઘાણી ઘાયલ થયા હતા. મોડી સાંજે ગામના કેટલાક યુવાનોએ હડકાયું ભૂંડ વધુ કોઈને નુકસાન પહોંચાડે તે પહેલા આંતરીને મોતને ઘાટ ઉતારી દીધું હતું. ભાભર પોલીસે જીપમાંથી 2.5 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી બુટલેગરો સામે લાલ આંખ કરી છે. ભાભર પોલીસે મીઠા ગામ નજીકથી સુઈગામ 3 રસ્તા નજીક આવી રહેલી એક જીપને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે ગાડી ઊભી રાખી ન હતી.
પોલીસે પીછો કરતા જીપ અબાળા વડાણા નજીક બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં ગાડીમાં તલાશી લેતા અંદરથી અંગ્રેજી દારૂની 1773 બોટલ મળી આવી હતી, જેની કિંમત 1,77,300 થાય છે. પોલીસે આ ગુનામાં 1.5 લાખની ગાડી મળી કુલ 3,27,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભારત સરકાર હવે બેરોજગાર યુવક યુવતીઓને સ્કિલબદ્ધ બનાવવાના પ્રયાસો કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ યુવતીઓને સીવણ વર્ગની તાલીમ અપાઈ રહી છે, જે અંતર્ગત ધાનેરા આદિવાસી બિલ સેવા ટ્રસ્ટ દ્વારા ધાનેરા તાલુકાના સરાલ વીડ ગામે આદિજાતિ યુવતીઓને 60 દિવસની સીવણ વર્ગની તાલીમ આપવામાં આવી હતી. યુવતીઓ પગભર બને અને પોતાના ઘરે રહીને રોજગારી પ્રાપ્ત કરે તે હેતુથી આ તાલીમ સરકારશ્રી દ્વારા યોજવામાં આવી હતી, જેમાં 18 જેટલી યુવતીઓએ તાલીમ લીધી હતી. જ્યારે આ તાલીમ પૂરી થતાં આજે ધાનેરા તાલુકા પંચાયત ખાતે તેમને સાધન કીટ વિતરણ કરાયું હતું અને પ્રમાણપત્ર તેમજ 5,000ના ચેક પણ અપાયા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાહ અને પીલુડા મુકામે આરોગ્ય તથા માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સ્ટાફ ક્વાર્ટરના લોકાર્પણ તેમજ ધૂણસોલ આથાળા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને આરોગ્ય સુવિધાઓ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં છેવાડાના કે અંતરિયાળ વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સરકારશ્રી દ્વારા આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી, વીજળી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે પ્રજાની નાનામાં નાની મુશ્કેલી કે જરૂરિયાત ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી બની છે. આ પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય હરજીવનભાઈ પટેલ, કલેક્ટર જૈન દેવાન, વિભાગીય નાયબ નિયામક ડોક્ટર દિનકર રાવલ, કાર્યપાલક ઇજનેર કે રાવલ, પ્રાંત અધિકારી શિવાજી તબિયાર, ડોક્ટર એએચ આચાર્ય, અગ્રણીઓ રૂપસિંહ પટેલ, મદાભાઈ ઠાકોર, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દશામાની સ્થાપના બુધવારે સવારે 4 થી 6:30 વાગ્યા સુધી કરવાનું મુહૂર્ત શ્રેષ્ઠ. માટીના દશામાની સ્થાપના કરવા ઉઠ્યો સૂર. 7મા પગારપંચનો અમલ થતાં બનાસકાંઠા જિલ્લા કર્મચારી મંડળમાં ખુશી. બેઝિક ગ્રેડ પે અને મોંઘવારી વધારો ઓગસ્ટથી લાગુ. પાલનપુર તાલુકાના આકેસણ ગામના રવિએ ધ ગ્રેટ ખલી સાથે કુસ્તીમાં અજમાવ્યા 2 હાથ. ખલીની એકેડમીમાં ભરતી થવા દાદાએ વેચ્યા મકાન અને દાગીના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીપ કલા સાડી શોરૂમ્સ ડીસા અવસરોના રિલાયા રૂડા સૂર નવા લગ્ન ગાળા માટે સજ્જ થઈ ગયું છે. એકદમ નવી જ રેન્જ સાથે જયપુરી બંધેજ, એકદમ હટકે લેટેસ્ટ કલેક્શન, ઓરિજિનલ જોધપુરી વિરાસત, ટ્રેડિશનલ કલર રેન્જ, દીપ કલા, ડિફરન્ટ બુટીક આઇટમ્સ, ડિઝાઇનર પીસીસ, લેડીઝ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ્સ માં લોંગ ડ્રેસીસ નો જબરદસ્ત ખજાનો, ઓઢામણા પહેરામણા કંપનીની પડતર કિંમતે. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, ડીસા. એક ગાંવ કે ખેતો મેં જબ નિખરી પ્રેમ કહાણી, વાલીરા ઓય હોય વાલીરા, વાલામડી ઓય હોય વાલામડી, પર પરિવાર મે થા ખેત કી બાડ કો લેકર ઝગડા. ઓ તબ જાકે રૂપાડી ને મંદર મે માથા ટેકા, અબ કોપરા કે ખંભો સે હો ગઈ તાર બંધી, सीमेंट की पक्की बाड़ लग गई, हो गई जुदाई. नहीं, जब कोबरा की बाड़ है तो मिट गया सारा झगड़ा. प्रिस्ट्रेस हाई बॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाड़ के खंभे ISO 9001:2008 सर्टिफाइड, आपके खेतों का भरोसेमंद रखवाला. झगड़ा मिटाओ, बाड़ कराओ.
ભગવતી સાડી શોરૂમ્સ ડીસા, ઉત્તર ગુજરાતના કદ્દાવર કાપડી, કદ્દાવર કાપડી ભગવતી પોતાની જ મેન્યુફેક્ચરિંગ પોર્ટલમાંથી લાવે છે સોલિડ ઓફર રૂપિયા 1000 થી શરૂ થતી ડિઝાઇનર ચણિયા ચોળીની વિશાલતમ રેન્જ, સાડીઓમાં તમામ બ્રાન્ડેડ રેન્જનો હાજર સ્ટોક, લગ્ન પ્રસંગની બહોળી ખરીદી ખૂબ જ ફાયદાના ભાવમાં ભગવતી ધ મોસ્ટ બ્રાન્ડેડ શૂટિંગ સર્ટિંગ્સ હોલ, ભગવતી રેમન્ડ સોલ્સ ક્લાસિક બેડશીટ્સ, ડ્રેસ તેમજ ડ્રેસ મટીરિયલ્સમાં લેટેસ્ટ વેરાયટી, ભગવતી બ્રાન્ડેડ NRI કલેક્શન્સ, ભગવતી સદાય આપની સાથે ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા, 0274-220-652. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ, પાલનપુર. રાજકમલ ફ્રેશ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાની જનતામાં અતૂટ આસ્થા ધરાવતા મા દશામાના વ્રતની શરૂઆત આવતીકાલ દિવાસાના દિવસથી શરૂ થઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની સ્થાપના વિશે લોકોમાં અલગ અલગ દ્વિધાઓ અનુભવાતી હોય છે. ત્યારે લોકોની આ દુવિધાઓ દૂર થાય તે માટે ડીસા શહેરના અતકા આસ્થા કેન્દ્ર સમા દશામા મંદિરના પૂજારી હંસાબેને માતાજીની સ્થાપનાના સમય અને મુહૂર્ત વિશે જિલ્લાની જનતાને અવગત કરાવ્યા છે. મા દશામાની સ્થાપના આવતીકાલે દિવાસાના દિવસે વહેલી સવારના સમયે 4:30-6:30 સુધી માતાજીની સ્થાપના કરવી અને ત્યારબાદ સવારના 9:30-10 સુધીમાં માતાજીની સ્થાપના કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. કાલે મા દશામાનું, કાલે દિવાસો નમાવાસના દિવસે મા દશામાની સ્થાપન કરવામાં આવશે. 4:30-6 સુધીમાં મા દશામાની સ્થાપન કરવી, બીજું મુહૂર્ત 9:30-10 સુધીમાં મા દશામાનું સ્થાપન કરવી. આ રીતે માતાજીની વિધિ સિદ્ધિ કરી અને મારી બહેન અને ભક્તને આ માની સેવા કરવી. આ ઉપરાંત દશામાના મંદિરના પૂજારી હંસાબેન ઠાકોરે તમામ માઈ ભક્તોને અપીલ કરી છે કે માતાજીના વ્રત દરમિયાન માતાજીની જે મૂર્તિ સ્થાપવામાં આવે તે મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ ચીકણી માટીમાંથી બનાવવામાં આવી હોય તેવી જ મૂર્તિની સ્થાપના કરવી. કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિ પાણીમાં ઓગળતી નથી અને તેના લીધે માતાજીની મૂર્તિનું વિસર્જન થઈ શકતું ન હોવાના લીધે આવી મૂર્તિઓ ઠોકરે ચડતી હોય છે. જે આપણે માટીની મૂર્તિ લઈએ છીએ, રંગીન લઈએ છીએ, ચીકણી માટીની લઈએ છીએ, પણ સતેય આપણી માતાની મૂર્તિ છે ને એ ચીકણી માટીની હોય તો માને સૌભાગ્ય સારી લાગે છે. અને ચૂનાની મૂર્તિ છે એ માં ઠોકરે ચડે છે, એટલે રંગીન મૂર્તિનો અભ્યાસ કરજો મત તમે, અને ચીકણી માટીની મૂર્તિનો તમે અભ્યાસ કરશો તો માં પણ રાજી રહેશે અને માં પણ જાગૃત રહેશે. આવી માં દશામાની વિનંતી છે અને માં તમારો જે જે કાર કરે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિઓ વિસર્જન બાદ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પડેલી હોય છે અને તેના લીધે ધાર્મિક લાગણીઓ દુભાવવાની સાથે સાથે પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણ માટે પણ હાનિકારક હોવાના લીધે ભક્તો પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિની જગ્યાએ ચીકણી માટીમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ વાપરે તો માતાજીની સાચી ભક્તિ ઉપરાંત પર્યાવરણની પણ જાળવણી કરી શકાય છે. ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિર ઉપર દર વર્ષે દશામાના વ્રત દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિર ઉપર દશામાના વ્રત દરમિયાન મહામેળાનું આયોજન થતું હોય છે અને તેવા સમયે લોકોની ભારે ભીડ પણ આ વિસ્તારમાં જામતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ મંદિર તરફ જતા માર્ગની હાલત ખૂબ જ બિસ્માર છે અને સ્થાનિક લોકોએ આ વિસ્તારના ખખડધજ માર્ગ અંગે અસંખ્ય રજૂઆતો નગરપાલિકામાં કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
ત્યારે હવે દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા વિસ્તારમાં માર્ગનું સમારકામ તાત્કાલિક અસરથી કરાવવામાં આવે તો વ્રત દરમિયાન આવતા હજારો દર્શનાર્થીઓને પરનારી મુશ્કેલીઓનો હલ લાવી શકાય તેમ છે. ડીસા શહેરના સેન્દી કોલોની વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ઠક્કર નામના શખ્સે આજે વીકે ન્યૂઝ સમક્ષ તેમના વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ અંગે ફરિયાદ કરી છે. આ વિસ્તારમાંથી પસાર થતી ગટર લાઇનનું વહેણ છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક લોકોએ વગર મંજૂરીએ બદલી દીધું હોવાનું હસમુખભાઈ ઠક્કર જણાવી રહ્યા છે. હસમુખભાઈ ઠક્કરનું કહેવાનું થાય છે કે ગટરનું વહેણ બદલી દેવાતા તેમના ઘરમાં વરસાદ દરમિયાન ગટરનું ગંદુ પાણી ઘૂસી જાય છે અને આ અંગે તેમણે અસંખ્યવાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં તેમની આ સમસ્યાનું નથી તો નિવારણ કરવામાં આવતું કે નથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી. સર, મેં 2 વર્ષથી નગરપાલિકાને, ગાંધીનગરને, કલેક્ટરને આ ગટરના વર્ષોનો જે પાણીનો 40 વર્ષથી નિકાલ થતો હતો એ આજુબાજુના પોતાની સ્વેચ્છાએ નગરપાલિકાની પરમિશન લીધા વગર અમારા ઘરની અંદર પાણી ડાયવર્ટ કર્યું છે. અમે કલેક્ટર, ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પણ કોની સે શરમના હિસાબે આ લોકોને એક્શન લેતા નથી. મારે એટલું જાણવું છે કે લેખિત અરજી આલવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી, તો આ કાયદો કઈ રીતનો ઘડવામાં આવેલો છે? કેન્દ્ર સરકારે કર્મચારીઓને 1 ઓગસ્ટથી પગારના અમલ કરવાની જાહેરાત કરતા જ તેના અમલને વધાવી લેતા રાજ્ય સરકાર દ્વારા 7મા પગાર પંચનો અમલ તારીખ 1 ઓગસ્ટ 2016થી કરવાની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેરાત કરી છે. સરકારના વર્ગ 1ના અધિકારીઓને માત્ર બેઝિક ગ્રેડ પે અને મોંઘવારી ભથ્થા પેટે દર મહિને પગાર વધારો ₹15,000 થી ₹18,000 મળશે, જ્યારે બીજા વર્ગના કર્મચારીઓને ₹14,000 થી ₹16,000 સુધીનો, તેમાં ત્રીજા વર્ગના કર્મચારીઓને ₹10,000 થી ₹12,000 સુધીનો, તેમાં ચોથા વર્ગના કર્મચારીઓને ₹6,000 થી ₹7,000 પગાર વધારો મળે તેમ કર્મચારી સૂત્રોએ જણાવ્યું હતું. હજુ આમાં 7 જેટલા ભથ્થાની રકમ બાકી રહેશે કારણ કે આ મુદ્દે હજુ સરકારે નિર્ણય લીધો નથી. ઓગસ્ટથી માત્ર બેઝિક ગ્રેડ પે અને મોંઘવારીનો જ વધારો મળશે. કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અને અધિકારીઓ માટે જાન્યુઆરી 2016થી 7મા પગાર પંચનો અમલ કરવા માટે જણાવેલ અને તેનો અમલ ચાલુ માસની 1/8 થી 1/8/16થી કરવા માટે જાહેર કરેલ છે. તે અન્વયે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ પ્રોએક્ટિવ થઈ અને એ તારીખ 31/7/2016ના રોજ 1/8/2016થી તમામ કર્મચારી અધિકારીશ્રીઓને 7મા પગાર પંચનો અમલ કરવા માટે અમલ કરી અને લાભ આપવા માટે જાહેરાત કરી છે. તે બદલ તમામ કર્મચારી ગણમાં ખુશીનો માહોલ વ્યાપેલ છે અને એ માટે સરકારશ્રીને અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર તાલુકાના આકેસણ ગામના રવિએ ધ ગ્રેટ ખલી સાથે કુસ્તીમાં અજમાવ્યા 2 હાથ. ખલીની એકેડમીમાં ભરતી થવા દાદાએ વેચ્યા મકાન અને દાગીના. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674744. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી.
રતન સ્વીટ માર્ટ, સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ, દુકાન નંબર 13, ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. મોબાઈલ નંબર 9713420683. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બિરડીમાં રોટરી કમ્યુનિટી કોરનું પદગ્રહણ સમારોહ જૈન દેરાસરના હોલમાં સંપન્ન થયો હતો. વર્ષ 2016-17 નવા હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. પ્રમુખપદે જમનાદાસ મહેશ્વરી, મંત્રીપદે અશોક પટેલની વરણી કરાઈ હતી. આ પ્રસંગે મેહુલ પટેલ, યશવંત બચાણી, ડોક્ટર સી કે પટેલ, બિરડીના સરપંચ અલ્કેશ રાવલ, પ્રશાંત ગોહિલ, આકાશ પુરોહિત સહિત અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. WWE નો સુપરસ્ટાર ધ ગ્રેટ ખલી એવો સ્પોર્ટ્સ પર્સન છે જેને મુલાકાત કરવાની તક કોઈ ગુમાવવા માંગતું નથી, પરંતુ આવી જ એક તક હાલમાં જ પાલનપુરનો એક યુવાનને મળી છે. ધ ગ્રેટ ખલી સાથે કુસ્તી કરી બનાસકાંઠાનું નામ રોશન કરી રહ્યો છે. જોઈએ આ ખાસ અહેવાલ. પાલનપુર તાલુકાના આકેશણ ગામમાં રહેતો રવિ દશરથભાઈ પ્રજાપતિને નાનપણથી જ અભ્યાસમાં કોઈ રૂચિ ન હતી. માત્ર ટીવીના પડદે ભારતીય કુસ્તીબાજ ખલીને જોવાનો અદ્ભુત શોખ હતો, પરંતુ આ શોખ એક દિવસ હકીકત બનશે તેવો વિચાર રવિ અને તેના પરિવારને પણ ન હતો. ધોરણ 9માં નાપાસ થયા બાદ તેને ઇન્ટરનેટ માધ્યમથી ધ ગ્રેટ ખલી પોતાની રેસલિંગ એકેડમી ચલાવી રહ્યા છે તેની માહિતી જાણકારી મળ્યા બાદ રવિએ એપ્લાય કરી હતી. બાદમાં સિલેક્શન થઈ જતા રવિએ જાલંધરમાં રેસલિંગ એકેડમીમાં તાલીમ શરૂ કરી હતી. એકદમ મધ્યમ વર્ગમાં જિંદગી પસાર કરતા રવિના પરિવાર માટે ખલીની એકેડમીમાં ફી ભરવા માટે નાણાં પણ ન હતા, પરંતુ પૌત્રનું સપનું સાકાર કરવા માટે દાદાએ પોતાનું મકાન તેમજ દાગીના વેચીને ફી ભરી હતી અને દાદાનું સપનું પૂરું કરવા પૌત્ર રવિ હવે આગામી સમયમાં દિલ્હી ખાતે CWFમાં રમવા જઈ રહ્યો છે, જેની ખુશીમાં દાદાએ પાલનપુર આકેસણ ગામમાં મિલન સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં રવિ પ્રજાપતિ પણ રેલવે માર્ગથી આજે પાલનપુર આવી પહોંચ્યો હતો, જ્યાં ગામના લોકોએ વિશેષ સ્વાગત કરી ગામના લોકોએ રવિને વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા. રવિ અને તેના દાદા ભીમજીભાઈએ બીકે ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. અહીંયાથી ગયો તો મને એવું લાગ્યું કે બહુ બોડી બિલ્ડર હતા. મારી એટલી બોડી હતી નહીં, મારી હાઇટ હતી, પણ એમના જોડે હાઇટ નથી. તો મને એવું લાગ્યું કે હું કરી નહીં શકું. તો પછી મેં હાર્ડવર્ક કરવાનું ચાલુ કર્યું. હાર્ડવર્ક બહુ કર્યું, બહુ મહેનત કરી, ચોટ પણ લાગી, પણ પછી મેં બહુ મહેનત કરી તો મને ખલી સરે મહેનત જોઈને એવું લાગ્યું કે આને ફાઇટમાં ઉતારવો જોઈએ. 6 મહિના પછી ખલી સરે મને ફાઇટમાં ઉતાર્યો, મેં ફાઇટ જીતી. તો ખલી સરને એવું લાગ્યું કે આને મોટી રિંગમાં ઉતારવો જોઈએ, મોટી ફાઇટમાં. તો ખલી સરે મને દહેરાદૂનમાં ઉતાર્યો, તો મેં એ ફાઇટ જીતીને ખલી સરને ખુશ કર્યા. ખલી સરે મને મિસ્ટર પ્રજાપતિ નામનું બિરુદ આપ્યું. મારા મધર ફાધર અને મારા દાદા દાદીનો બહુ મોટો ફાળો છે. એમનું એહસાન હું કદી નહીં ભૂલી શકું. એમને મને અહીંયા મોકલવાનો બહુ મહેનત કરી છે, તો હું એમના ગુજરાત અને ભારતનું નામ રોશન કરીને બતાવીશ. સવારે 5 વાગે ઉઠીએ છીએ, એમાં ઈંડા, દૂધ, ચિકન, પછી સૂઈ જઈએ છીએ, પછી 9 વાગે ઉઠીએ છીએ, એમાં દૂધ, દહીં, ચિકન વગેરે લઈએ છીએ. પછી ટ્રેનિંગ ટાઈમ છે, એમાં દૂધ, દહીં, ચિકન, આ રેગ્યુલર ચિકન, દૂધ અને દહીં બહુ મહત્ત્વનું છે. આઠ ઓક્ટોબરમાં ફાઇટ છે, એમાં હું જીતીને ખલી સરને અને પૂરા ઇન્ડિયામાં મારું નામ રોશન કરીશ. મિસ્ટર પ્રજાપતિ જેમ ખલી સરનું નામ છે, એમ મિસ્ટર પ્રજાપતિનું નામ પૂરી ઇન્ડિયામાં ગુંજશે. રવિ નાનપણથી એને કુસ્તીનો બહુ શોખ હતો અને કુસ્તીનો મારી જોડે માટી કમાવાનું ખરું, એને હાથે પણ કુસ્તીથી એમ કે આનંદથી મેળવતો, પણ ભણવામાં ઓછું ભણતો, પણ એની અંદર પૂરી મહેનત એ કરતો. મહેનત કર્યા પછી એને લાગ્યું કે મારે એમ કે આની અંદર કુસ્તીની અંદર જવું છે. કોમ્પ્યુટરની અંદર એની રીતે એને વધ્યું કે આપણે ખલી જોડે કે મારે જવું છે, કે પહેલવાન દાદા એ છે ને મારે એને જોડે જવું છે ને મારે એવું જ બનવું છે. એટલે હું પણ એની અંદર તારે જવું હતું, હું એની દાદી હું અને ત્રણેય જણ તો આગળ ખલીને જોડી ગયા અને તો જ એને ફી નક્કી કરી ફી ભરવાની પણ આપણી શક્તિ હતી નહીં, પણ એને ઈચ્છા બહુ હતી. એના કારણથી બધા મેં અમારા પોતાના દાગીના પૂરેપૂરા બધા વેચી અને એને ફી ભરી અને ઘરે આવ્યા. એના પાછળનો ખર્ચો જે ખરો એ ધીરે ધીરે થોડો વધવા માંડ્યો, પણ અમારાથી પકીવાળાયું નહોતું. પણ મકાન હતું આપણું, રહેવાનું ચિત્રકૂટમે 80 નંબર, એ મકાન વેચી દઈ અને વેચીને પણ આ છોકરાના પાછળ મહેનત કરી.
મહેનત કર્યા પછી પણ અમને લાગ્યું કે ના ભાઈ આની અંદર આપણે કોઈ ચિંતા નહીં, આપણે માટી તો મહેનત કરી છે પણ આની અંદર માટીની અંદર આપણે સોનું તો મળી જ ગયું છે અને મળ્યું 100%. અમને પણ વિશ્વાસ છે, અમારા સમાજને વિશ્વાસ છે, આખા પાટણને પણ ગૌરવ છે કે ના ભાઈ આ છોકરું આગળ વધશે. એ કારણથી અમે પૂરી મહેનત કરીને અમને પણ વિશ્વાસ છે પૂરેપૂરો કે આ છોકરું અમારો આગળ પૂરેપૂરું વધશે અને પૂરેપૂરી મહેનત કરશે. અને આની અંદર આ ખલીનેથી જે ખલી એ માણસે ખલી કરતા કે મારે સવાઈ બોનું એ દાદા કોઈ કેન્સલ કરતા નહીં, પણ એનો ગુરુએ ખલી આશ્વાસન આપેલું છે કે તું છોટે ખલી તો ઠીક હૈ પણ બડે ખલી તો બની જાયગા. દિલીપસિંહ રાણાનો જન્મ 27 ઓગસ્ટ 1972 રોજ થયો છે. જોકે વિશ્વમાં તે ધ ગ્રેટ ખલી તરીકે ઓળખાય છે. તે એક ભારતીય કુસ્તીબાજ, અભિનેતા અને પાવર લિફ્ટર છે. તેઓ હાલ WWE માટે કામ કરી રહ્યા છે. ખલીની એકેડમીમાં હાલમાં 200 રેસલર્સ ટ્રેનિંગ લઈ રહ્યા છે, જેમાં પાલનપુરના આકેસણ ગામના રવિ પ્રજાપતિ પણ બનાસકાંઠા અને રાજ્યનું નામ રોશન કરવા બદલ ગામના લોકોએ ખુશી અનુભવી રહ્યા છે. આજે એવા સમાચાર મળ્યા અમને કે તેઓ પંજાબથી આજે મિસ્ટર પ્રજાપતિ અહીં આવે છે. અમારા ગામની અંદર એ ભાઈ અહીં રહેતા હતા, એમના ફાધરની મધરભા એમની એમ કે ખૂબ જ એક વાગતા જાગતા રીતે એમનું સ્વાગત કર્યું છે. અમે વધામણા કર્યા છે અને એમને વાગતા જાગતા ઢોલીથી અમને વધાઈને લાયા છે. અમે ભગવાનની પૂજા માટે વપરાતા પૂજન ઘીમાં વેપારીઓ એક્સપાયરી ડેટ અને બેચ નંબર ન લખતા જથ્થો સીજ, SP ના માર્ગદર્શન હેઠળ કરાઈ કાર્યવાહી. દશામાની સ્થાપના બુધવારે સવારે 4 થી 6:30 વાગ્યા સુધી કરવાનું મુહૂર્ત શ્રેષ્ઠ, માટીના દશામાની સ્થાપના કરવા ઉઠ્યો સૂર. 7મા પગારપંચનો અમલ થતા બનાસકાંઠા જિલ્લા કર્મચારી મંડળમાં ખુશી, બેઝિક ગ્રેડ પે અને મોંઘવારી વધારો ઓગસ્ટથી લાગુ. પાલનપુર તાલુકાના આકેસણ ગામના રવિએ ધ ગ્રેટ ખલી સાથે કુસ્તીમાં અજમાવ્યા 2 હાથ. ખલીની એકેડમીમાં ભરતી થવા દાદાએ વેચ્યા મકાન અને દાગીના. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.